નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજની શિક્ષક ભરતી એ અંતર્ગત ભરતી ક્યાંની છે લાયકા શું રહેશે અને અરજી કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ જાણકારી જાણીશું અને આજે આપણે બે ભરતી વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે એ જાણી શકો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ પહેલી જાહેરાત તમે જોઈ શકો છો એ અંતર્ગત વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર શ્રી પી કેજી મહેતા કોલેજ ઓર સ્પેશિયલ એજ્યુકેશન અંતર્ગત જે ભરતી છે એમના માટે જગ્યા છે પહેલી જગ્યાનું નામ છે આચાર્ય કોષ કો એની અંદર લાયકાત જોઈએ તો એમએ એમએસસી એમ કોમમાં લઘુત્તમ પંચાણું ટકા હોવા જોઈએ અને બીએડ પણ કરેલું હોવું જોઈએ એની અંદર પણ તમારે પંચાણું ટકા હોવા જોઈએ અને પીએચડીની અંદર તમારે આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ હવે મિત્રો બીજી જગ્યા છે એ અંતર્ગત છે આસિસ્ટન્ટ પ્રોફેસર એની અંદર શ્રવણ સતી વન એની અંદર લાયકાત છે કોઈપણ વિદ્યાશાખા શાખામાં અનુસ્નાતકની ડિગ્રી પચાસ ટકાથી તેથી વધુ ટકા હોવા જોઈએ અને એમએડ કરેલું હોવું જોઈએ અને પચાસ ટકાથી વધુ હોવા એટલે કે પંચાવન ટકા તમારા હોવા જોઈએ તો મિત્રો ત્રીજી જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી સામાજિક વિજ્ઞાનમાં છે તો એ અંતર્ગત છે લાયકાતની વાત કરીએ તો લાયકા છે ગુજરાતી સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખામાં અનુશાસક પંચાવન ટકા કે તેથી વધુ હોવા જોઈએ અને એમ એનની અંદર પંચાવન ટકાથી તેથી વધુ હોવા જોઈએ હવે મિત્રો તો મિત્રો ચોથી જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર એની અંદર જગ્યા છે આઈડિયોલોજી વન લાયકા છે બી એ એસ એલ પંચાવન ટકા અને બે વર્ષનો અનુભવ તમારે હોવો જોઈએ ડિગ્રી સંબંધિત હવે મિત્રો પાંચમી જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર એની અંદર માનસિક સ્થિતિ માટે છે એની અંદર ટોટલ ત્રણ જગ્યાઓ છે એની અંદર લાયકાત છે એમ એમ એસ સીમાં પચાસ ટકા ગુણ એમએડ એમએડની અંદર પંચાવન ટકા ગુણ સાથે બે વર્ષનો અનુભવ અને બી એડમાં પંચાવન ટકા ગુણ અને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ તો મિત્રો આની અંદર જે મહત્ત્વની શરતો તમે જોઈ શકો છો એ અંતર્ગત છે તો વધુમાં આપણે જાણીએ કે પગાર ધોરણ ગુજરાત સરકારની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ધારાધોરણો મુજબ રહેશે જે પણ ઉચ્ચક ઉમેદવારો છે લાયકાત ધરાવતા છે એમને સ્વપ્રમાણિત નકલો સહિત અરજી મોકલવાની છે એની અંદર પંદર દિવસની તમારા અંદર અરજી મોકલવાની છે તો મિત્રો આ જાહેરાત એકવીસ નવેમ્બરના દિવસે આવેલી છે તો એ રીતે તમે પંદર દિવસ ગણશો તો આની અંદર તમારે જે અરજી કરવા માટે પંદર દિવસ એટલે કે ચાર ડિસેમ્બર સુધી તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો અરજી કરવા માટે જે સરનામું છે એના વિશે વાત કરી લઈએ તો નિયામક શ્રી વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર મેરા ગેટ પાસે પાલનપુર આડત્રીસ પાંચસો એક બી જિલ્લો બનાસકાંઠા ગુજરાત ખાતે તમારે અરજી મોકલવાની છે તો મિત્રો વધુ વિગત માટે તમારે આ મેલ આઈડી પણ આપેલી છે ત્યાં જઈને તમે કોન્ટેક કરી અને વધુ વિગત જાણી શકો છો અને જે તમારા સૌ પ્રમાણપત્રો છે એ તમારે આ મેલ આઈડી ઉપર સેન્ડ કરવાના છે એ પણ પંદર દિવસની અંદર એટલે કે ચાર ડિસેમ્બર સુધી તમે આની અંદર અરજી કરી શકશો હવે મિત્રો બીજી જાહેરાત છે એના વિશે વાત કરી લઈએ તો મિત્રો આ બીજી જાહેરાત છે તાજ શિક્ષક શિક્ષકનું જે વોકિંગ ઇન્ટરવ્યૂ છે એ અંતર્ગત છે આ જાહેરાત તમે જોઈ શકો છો એ અંતર્ગત મદદનીશ કમિશનર આદિવાસી વિકાસ કચેરી પાલનપુર જિલ્લો બનાસકાંઠાના નિયંત્રણ હેઠળ આદર્શ નિવાસી શાળા અમીરગઢ અને દાતામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવાસી શિક્ષક માટે જગ્યાઓ છે તો આની અંદર જે ભરતી માટે તાજ શિક્ષક પદ્ધતિ રહેશે તો આની અંદર જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષર અરજી તથા લાયકાત અસલ તથા પ્રમાણપત્રોની જે નકલો છે એ તમારે સત્યાવીસ અગિયાર બે હજાર વીસ શુક્રવારના રોજ બપોરે બાર ત્રીસ કલાકે આદર્શ નિવાસી શાળા કુમારદાતા જિલ્લા બનાસકાંઠે તમારે હાજર રહેવાનું છે તો મિત્રો આની અંદર માત્ર ઓપન ઇન્ટરવ્યૂ છે તો તમારે ઓપન ઇન્ટરવ્યૂની અંદર જવું હોય અને જે પણ શિક્ષક મિત્રો લાયકાત ધરાવે છે એ શિક્ષક મિત્રોએ સત્યાવીસ અગિયાર બે હજાર વીસના દિવસે જે શાળા છે આદર્શ નિવાસી શાળા કુમારદાતા ખાતે તમારે હાજર રહેવાનું છે આની અંદર જગ્યાઓ વિશે વાત કરી લઈએ તો આની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર આ જગ્યા છે ઉચ્ચતર માધ્યમિકમાં લાયકાત છે એમએસસી બી એડ અનુભવ ધ્યાન રાખીને તમને લેવામાં આવશે રસાયણ વિજ્ઞાનની અંદર જગ્યા છે લાયકાત છે એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ હવે મિત્રો માધ્યમિક વિભાગની અંદર જે જગ્યા છે એના વિશે વાત કરી લઈએ તો ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જગ્યા છે લાયકા છે એમએસસી બી એડ અનુભવ ધ્યાને રાખીને લેવામાં આવશે અમિત્રો ચોથી જગ્યા છે અંગ્રેજી સંસ્કૃતની અંદર છે લાયકા છે એમ એ કરેલું હોવું જોઈએ અમિત્રો મહત્વની જાણકારી એ છે કે ઉમેદવારો જાતે વિષયમાં સ્નાતક અનુસ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તો સરકારશ્રીના ધારાધોરણો મુજબ પ્રવાસી શિક્ષકની તાસ આધારે વેતન ચૂકવણી કરવામાં આવશે તો મિત્રો મુદ્દતમાં આપણી જો કે દસ માસથી નિમણૂંક રહેશે તો મિત્રો દસ મહિના સુધી તમને નિમણૂક આપવામાં આવશે પછી સરકારશ્રીના ધારણા ધોરણો મુજબ કાયમી ભરતી થવાની તાજ પદ્ધતિ શિક્ષકોને સેવા આપવાની રદ ગણાશે તો મિત્રો દસ મહિના પછી જે સેવા છે એ તમારી રદ ગણવામાં આવશે અને દસ મહિના સુધી તમને નિમણૂક આપવામાં આવશે અને જે પણ શિક્ષકો મિત્રો મિત્રોએ ઇન્ટરવ્યૂમાં જવાનું હોય તો એ અંતર્ગત ઇન્ટરવ્યૂની તારીખ છે સત્યાવીસ અગિયાર બે હજાર વીસ જે છે આદર્શ નિવાસી શાળા કુમારદાતા જિલ્લો બનાસકાંઠા તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો જય મિત્રો વંદે માતરમ ગરવી ગુજરાત અને આ બંને ફોટોગ્રાફ જોતા હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ બંને ફોટોગ્રાફ ડાઉનલોડ કરી શકો છો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત